આજે અમે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે દેશ આખો બંધારણથી ચાલે છે અને ગુજરાતની જે પૂર્વ પટ્ટી છે અંબાજીથી ઉમરગામમાં શિડ્યુલ 5 લાગુ છે, જેમાં મુંબઈ જમીન અધિનિયમનો જે કાયદો છે 1981 તહત 73AA જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને બિન આદિવાસી ખરીદી નહીં શકે, છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય, ભરૂચનું ઝઘડિયા હોય, સુરતનું માંડવી માંગરોળ હોય કે વલસાડનું પારડી તાલુકો હોય, તમામ તાલુકાઓમાં આ 73AA જમીનો બિન આદિવાસી લોકોએ ભોળા આદિવાસીઓ પર પટાવી, ફોસલાવી, દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે, ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે, ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માગણી છે. સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો હું માનું છું, જે રીતે આયુષ આંખ કલેક્ટરશ્રી અને જે રીતે લાંગા કલેક્ટરશ્રીનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે, એવી જ રીતના આ શિડ્યુલ વિસ્તારમાં 73AA જમીનો જેણે પણ એને કરી છે, ભાડા પેટે દસ્તાવેજો કર્યા છે અને જેણે પણ નામો ટ્રાન્સફર કર્યા છે, તમામ કૌભાંડ બહાર આવશે અને રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવશે એવી અમને લાગી રહ્યું છે. તો આજે અમે માન્ય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીને આ જ વિનંતી કરી છે કે આમાં નિષ્કર્ષ તપાસ થાય અને તમામ કલેક્ટરથી લઈને તલાટીઓ સુધી જે પણ જવાબદાર અધિકારીઓ છે, જે પણ જવાબદાર બિલ્ડરો છે, જે પણ જવાબદાર એજન્સીઓવાળા છે, એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, શિડ્યુલ એરિયામાં 73AA જમીનો કોઈ આદિવાસી પણ વેચી નથી શકતો કે બિન આદિવાસી ખરીદી નથી શકતો, તો કેવડિયામાં આટલી બધી જમીનો કોના ઇશારે થયેલી છે? તો અહીંના કલેક્ટરો જે તે સમયના આવ્યા છે, એમણે એ જમીનો લઈને બિન આદિવાસીઓને આપી છે, એવી રીતના દાહોદમાં થયું છે, એવી રીતના ઝઘડિયામાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ તમામ જમીનો આદિવાસીઓની છે અને બિન આદિવાસીઓ ત્યાં કોરીઓ ચલાવે છે. માંડવી અને માંગરોળમાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ આદિવાસીઓની જમીનો પર બિન આદિવાસીઓ કબજો જમાવી લીધો છે. વલસાડમાં પારડી ગામની વાત કરું, ત્યાં એક બિન આદિવાસીએ 800 હેક્ટર જમીન પચાવી પાડી છે. તો સરકાર જે રીતના યોગેશ પટેલ જે વડોદરાના ધારાસભ્યએ માંગ કરી છે, એવી જ માંગ અમે કરીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લઈ કમિટી બનાવીને શિડ્યુલ વિસ્તારમાં તમામ જિલ્લાઓમાં તપાસ કરે અને જે પણ જવાબદારો છે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરે. ચિત્તરભાઈ, આ બાબતે જે ભાજપના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે પણ આ રજૂઆત કરી, તો એમની સાથે કોઈ વાતચીત તમે કરશો કે તમે બે ધારાસભ્ય ભેગા થઈને આ મુદ્દે આગળ વધી શકે? અમે જે રીતના વલસાડ કલેક્ટરનું જમીન કૌભાંડ બહાર આવ્યું, થોડા દિવસ પહેલા દાહોદ કલેક્ટરનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે, અમે નર્મદામાં બી તપાસ કરી તો નર્મદા કલેક્ટરે પણ આવી જ રીતના જમીનો ટ્રાન્સફર કરી છે, 73AA જમીનો પર એને કર્યા છે, ખોટા દસ્તાવેજો બનાવ્યા છે જે ઇનલીગલી છે, જે બંધારણનું ઉલ્લંઘન થાય છે, શિડ્યુલ 5નું ઉલ્લંઘન થાય છે, પેસા એક્ટનું ઉલ્લંઘન થાય છે. એટલે હું માનું છું જો સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો ઇતિહાસનું સૌથી મોટું જમીન કૌભાંડ ગુજરાતમાંથી બહાર આવે એવી શક્યતાઓ છે. આ જે કૌભાંડો થયા છે ગુજરાતના અંબાજીથી ઉમરગામના શિડ્યુલ એરિયામાં થયા છે, તમામ 13 જિલ્લાના કલેક્ટરો આમાં જવાબદાર છે જે તે સમયના. આ માટે આવનાર દિવસોમાં અમે અમારો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છે, 8347 30007. જે પણ લોકો આવી અરજીઓ લઈને ફરિયાદો લઈને અમારી પાસે આવશે, અમે દરેક જિલ્લામાં એક લીગલી કમિટી બનાવવાના છે અને હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાના છે, અને સરકાર આમાં સત્વરે યોગ્ય તપાસ નહીં કરાવશે તો આવનાર દિવસોમાં રાજ્ય વ્યાપી આંદોલન પણ થશે. નર્મદામાં કયા કલેક્ટર પર નિશાન સાધી? જે તે વખતે અહીંના RS નીનામા કરીને કલેક્ટરશ્રી હતા, એમના સમય દરમિયાન ખૂબ આદિવાસીઓની જમીનો બિન આદિવાસીઓને આપવામાં આવી છે, ટ્રાઇબલ મ્યુઝિયમના નામે પણ આદિવાસીઓની જમીનો લઈને માટી કૌભાંડો થયા છે. એટલે આવનાર દિવસોમાં અમે તમામ જિલ્લાના કલેક્ટરો પર જે પણ 73AA જમીનો ટ્રાન્સફર થઈ છે એને થઈ છે અને ભાડા પેટે આપી છે એની તમામ માહિતી ભેગી કરીને એ તમામ કલેક્ટરોને ખુલ્લા પાડીશું, એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય અમારા પ્રયાસો રહેશે.